राज्य सरकार द्वारा नवरात्रि दरमियान वेकेशन की जाहरात करवामां आवी हती, परंतु सूरत की अनेक खानगी शालाओं आ नवरात्रि दरमियान वेकेशन नहोतुं राख्युं। 450 जेटली खानगी शालाओं सरकार थी उपरवट जईने शालाओं शुरू राखी हती अने हवे तेमणे दिवाळी दरमियान 21 दिवसनुं वेकेशन जाहेर कर्युं छे। जूनी पद्धति मुजब दिवाळीना तहेवार दरमियान 21 दिवसनुं वेकेशन आ खानगी शालाओं द्वारा जाहेर करायुं छे। 5 થી 25 નવેમ્બર સુધી તેમણે વેકેશન જાહેર કર્યું છે। તો મહત્વની બાબત છે કે નવરાત્રિમાં શાળાઓ ખુલ્લી રાખવા મામલે ડીઓ દ્વારા સ્કૂલ સંચાલકો ને નોટિસ પાઠવીને ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો, જોકે ત્યારબાદ કોઈ પણ કાર્યવાહી આગળ થઈ હોય તેમ નથી લાગી રહ્યું। વાલીઓની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને અમે સરકારશ્રીને એ પણ રજૂઆત કરેલી હતી કે દિવાળીનું વેકેશન જે તમે અગાઉ કેલેન્ડર પર આપેલું છે, જે પ્લાનિંગ આપ્યું છે તે પ્રમાણે ચાલુ રાખો અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શનિવારે જે એક બેઠક મળેલી હતી કારોબારીની, એમાં એવો નિર્ણય લેવાયો કે આપણે જૂનું જે સરકારે કેલેન્ડર આપેલું છે અગાઉનું એ પ્રમાણે દિવાળીનું વેકેશન 21 દિવસ માટે રાખવું અને તારીખ 5મી નવેમ્બરથી 25મી નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન શાળાઓની અંદર આપવું। અને જેમ અગાઉથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ બાબતે ઘણી બધી વાર વાતો કરી છે, એ પ્રમાણે નવરાત્રી વેકેશન નહીં આપીને દિવાળી વેકેશન આપવાનો એ લોકોએ નિર્ણય જાહેર કર્યો છે। જો નવરાત્રીમાં શાળાઓ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે 21 દિવસનું વેકેશન મેળવવા માટે વિદ્યાર્થીઓ પણ આતુર હશે, પોતાના પહેલાંના કાર્યક્રમો વિદ્યાર્થી વાલીઓના શિક્ષકોના જે હશે, પોતાના પરિવાર સાથે સમય માણવાના એક સમયની તેઓ રાહ જોતા હશે। એટલે આકસ્મિક આજે અગાઉ જાહેર થયેલા નિર્ણયને જ વળગી રહ્યા છે અને એ પ્રમાણે શાળાઓને વેકેશન મળશે જે રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જાહેર